આપણામાં જે ચેતના છે ને, ચેતન્ય એ છે આત્મા. જો તમે સાંભળ્યું છે, ફેફસા હડી ગયેલા માણસો પણ ઘણી વખત 6-6 મહિના જીવે છે, કારણ કે ચેતના છે. ઘણા માણસ હાથ પગ તૂટીને ભાંગી ગયા હોય તો એ 5-5 વર્ષ જીવે છે, કારણ કે અંદર ચેતના છે. ઘણા માણસો ઘણા રોગથી પીડાય હોય, કેન્સર, છતાં 1-2 વર્ષ 5 વર્ષ જીવે છે, આપણે જોઈએ છીએ. પણ તમે સાંભળ્યું, નરવા ચીબડા જેવા હોઈએ, કાંઈ રોગ નો નખમાય, પણ હૃદય બંધ પડી જાય ને, ચેતના વગર ન ચાલે. ફેફસા વગર હાલે, આંખ વગર હાલે, પગ વગર હાલે, હાથ વગર હાલે, પણ ચેતન જે છે ભાગ્યો એટલે પૂરું. એ પછી લાકડાનું ખોખું બની જાય, શરીર નથી રહેતું. આપણે હાઠ કે હોવર સુધી જીવીએ તો એ પગ કેટલું હાલ્યા હશે, આંખે કેટલું જોયું છે, હાથે કેટલું ખાધું છે, જીભે કેટલું આપણે બોલ્યા છે, પણ એવું ને એવું, એમ એમાં કાંઈ બીજું થતું નથી. પણ મૃત્યુ પામે પછી તમે 2-3 દિવસે બોડીને રાખવા ને તો હોદી જાય, પછી એવું નથી. 24 કલાકમાં હોદી જાય માણસ. કેમ કે એમાંથી રામ ભયો ગયો, એમાંથી કૃષ્ણ જતો રહ્યો, એમાંથી હરિ જતો. આપણા હૃદયમાં જે આત્મા છે એ જ હરિ છે, એ જ કૃષ્ણ છે, એ જ રામ છે. એટલે તો મીરાબાઈ કહે, આત્માને ઓળખ્યા વિના રે આ તારા ભવના ફેરા નહીં મટે. ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા. તો આત્મા કોણ છે? આત્મા હરિ છે. અને ક્યાં રહે છે? આપણે અંદર રહે છે. એ તો આપણને એમ લાગે આપણે જોઈએ છીએ, આપણે ખાઈએ છીએ, આપણે ચાલીએ છીએ, આપણે બોલીએ છીએ, આપણે કંઈ નથી કરતા, એનો હાથ છે. અને જેને જડી ગયું ને એને પછી ખબર પડી ગઈ કે અહીંયા હું કંઈ નથી કરતો, બધું જ એ કરે. અને જ્યારે એ જ બધું કરે છે પછી તો ક્યાં સવાલ છે? આપણું દેહરૂપી ગાડું એ જ આંકે છે. આપણું જે અભિમાન છે ને એ જ આપણને નડે છે. આપણને એમ લાગે આપણે કરીએ, સારું કરીએ ને તો આપણને અભિમાન આવે, નબળું કરીએ તો ચિંતા થાય કે મારું શું થશે, પાપ કરીએ એટલે અંદર બળતરા થાય, અને પુણ્ય કરીએ તો હરખાઈ જઈએ, એ અભિમાન છે. પાપમાં સંતાપ, આપણો હૃદય હળગે છે, અને સારું કામ કરીએ તો પાછું અભિમાન આવે છે. તો સારું ને નબળું એની બે છોડી, અને એક ત્રીજું છે એનું નામ છે રામ. જ્યાં સારું પણ નહીં, નબળું પણ નહીં, બધું જ હરીને સમર્પી. એક પણ કર્મ મારું નથી, હું નથી જોતો, મારી આંખમાં મને રામ દેખાડે છે. આ બધું હું નથી બોલતો, મારામાં બેઠેલો રામ બોલે છે. હું નથી ચાલતો, મારા પગમાં રામ બેઠા છે. હું નથી હાથથી ખાતો, મારા હાથમાં રામ છે. હું પાચન નથી કરતો, એની મેળાએ મારો રામ કરે છે. પાચનમાંથી હું ક્યાં લોહી કરું છું, એની મેળાએ રામ કરે છે. લોહીમાંથી શુક્ર બને, વિચાર, બધું જ મારો રામ. આવું જો આવડી જાય, આવી જો ખબર પડી જાય તો સમજવાનું, આપણે કંઈ નથી કરતા. અને એ તો 24 કલાક યાદ રહી તો થાય, આપણને યાદ ના રહેવા દે માયા. અને જાગી જાય તો પછી તમારે ભૂલવું હોય તો ન ભૂલી શકો. પછી તો નિંદરમાંથી તમે કહો મારે ભૂલવું તો ન ભૂલાય, કારણ કે રસ જ એવો છે. એ રસ પછી તમે છોડી જ ન શકો. કોઈની શક્તિ નથી કે ભગવાનના અધરામૃતનો રસ જેને મળ્યો એ રસ ક્યારેય છોડી જ ન શકે. ત્રેતા સતયુગ દ્વાપર કળિયુગ, કેટલાય યુગ જતા રહે પણ એ રસને ક્યારેય કોઈ, એવો રસ છે. એમાં પત્ની, ભાઈ, બાપ, દીકરા કે એની આરેનો જે આપણને સુખ મળે છે ને, સ્નેહનું સુખ, એની તો ત્યાં ગણતરી નથી, ગણતરી પણ નથી. આવું સુખ ભગવાનના નામમાં છે, ભગવાનના કાર્યમાં છે, ભગવાનના સ્વરૂપમાં છે. તો રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, મારી આંખો અંતરની ભગવાને આપી છે, એમાં મને ઉડવાની પાંખો આપી છે, જ્ઞાન વૈરાગ્ય આપ્યા છે. આવી રીતે ભગવાને આપણને બધું આપ્યું છે. હું તો મૂળ કથા હું રામાયણની જ કરું છું, પણ છેલ્લા 2-3 વર્ષથી શ્રીમદ ભાગવતની કથા શરૂ કરી છે. મારો મૂળ મુદ્દો રામાયણ છે. રામકથા એ તો રામકથા છે. આ રીતે ભગવાન રામ અને કૃષ્ણ બે એક છે, ડાબી જમણી હાથ. તો આ પ્રમાણે કહે, કાલૈવન્મે મૃત્યુ આપ્યો,
અને ભગવાને હવે છત્રાજીતની પુત્રી સત્યભામા ભગવાનને મન વચન કર્મથી દેહમાંથી અંતરાત્માથી તો વરી ચૂકી છે, પણ છત્રાજીતે ભગવાન ઉપર થોડી ચોરી નાખી છે. છત્રાજીતનો એક મણી છે અને મણી મારો કૃષ્ણ લઈ ગયો છે, પણ ભગવાને એનું જે મણી હતો એ કોઈ રાક્ષસ ચોરી ગયેલો એને મારી અને એ મણી લઈ અને ભગવાને પેલા છત્રાજીતને પાછો આપ્યો. અને છત્રાજીત કહે છે, મારી પુત્રી તમને મન વચન કર્મથી સતત તમારો આશ્રય કરે છે, મારી દીકરીનું હું કન્યાદાન કરું છું, મારી દીકરીનો હાથ હું તમને સમર્પિત કરું છું. આ પ્રમાણે સત્યભામા નામની અષ્ટ પટરાણીમાં એક સત્યભામા જ સમર્પિત થયા છે. આ પ્રમાણે ભગવાન માધવપુરમાં રુક્મિણીએ સાત કાલે જોયું, રુક્મિણી લગ્ન સાત શ્લોકનો એક પત્ર લખ્યો છે કે હે હરિ, મેં તમને જોયા નથી પણ તમારા ચરિત્રની ગંગાએ મને તમારા તરફ એટલું આકૃષ્ટ કરી દીધી છે કે હું તમારા વગર રહી નહીં શકું. મારો ભાઈ રુક્મી જે છે, રુક્મણીનો ભાઈનું નામ રુક્મી જે છે, એણે એ ભોજકટક નગરમાં એક નગર વહાવ્યું ત્યાં રહે છે. ને રુક્મીએ એવું નક્કી કર્યું કે મારી બેન રુક્મિણીને મારે શિશુપાલને દેવી છે, શિશુપાલને જ આપવી છે. એના બાપુજીની ઈચ્છા જરૂર છે કૃષ્ણ સાથે લગ્ન કરાવવાની, પણ એના ભાઈ દુર્યોધનની સાથે જોડાયેલો છે, વિકૃત બુદ્ધિનો છે, અભિમાની છે, એટલે શિશુપાલને સંબંધ થઈ ગયો છે. જાનાવી શિશુપાલ વરરાજા તરીકે આવ્યા છે ભોજકટક નગરીમાં, અને એમાં રુક્મિણીને હવે છેલ્લી એક રાત બાકી છે. સવાર થાય તો ચાર ફેરા ફરવા પડે, શું કરવું. એટલે સાત શ્લોકમાં એક શ્લોક એવો લખ્યો કે અમારી પરંપરામાં, અમારા રીતરિવાજમાં, અમારી ખાનદાનીમાં એવો એક નિયમ છે કે દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીના લગ્ન વખતે એક રાત પહેલા શિવ ભવાનીની પૂજા કરવા માટે ગામને જાપે 1 કિલોમીટર શિવ મંદિર છે ત્યાં મારે જવું પડશે. અમારામાં એવી પરંપરા છે. અને ખુલ્લી તલવારે મારો પહેરો રહેશે, મારો ભાઈ રુક્મી ખુલ્લી તલવારે મને ત્યાં રક્ષણ કરવા માટે મારી આજે બે બોલ્યા છે, પણ મને એની બીક નથી. તમે ત્યાં આવજો કૃષ્ણને કહે, તમે તો બધું કરી શકો, હું જ્યાં શિવ મંદિરે જાઉં ને ત્યાં તમે ગમે રીતે આવીને મને લઈ જજો, નકર મારું ખોળિયું મંદિરમાં પડ્યું રહેશે અને મારો આત્મા તમારી સાથે જતો રહેશે. આ પત્ર ભગવાન વાંચી રથમાં આવ્યો, લીલા કરે છે હરિ. જીવનું લગ્ન હરિની સાથે છે, જે ભગવાન વગર તરસે ને એના વગર પાછા ભગવાન પણ તરસે છે. દેહ સંબંધ નથી, આ જીવાત્માના પ્રભુ સાથે આત્મ સંબંધ છે. રથ તૈયાર કર્યો. બળદેવજી કહે, મહારાજ ક્યાં જઈ રહ્યા છો? કે એક જીવ તરસી રહી છે. બળદેવજી પણ સાથે પવન વેગે રથ આવે છે, ભવાનીની પૂજા કરે છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર, હે ગિરિરાજ કિશોરી, હે ભગવાન શંકર ના તંત્ર મૂકી ભવાની તારો જય હો. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય ગજવદન સીતાજી પણ જ્યારે ભવાનીને મંદિરે જાય ત્યારે આ ચોપાઈ તો મેં એ જ લીધી, રામાયણની ચોપાઈ છે,
સીતાજી ભવાની ને કહે કે મારા મનમાં જે વસી ગયેલો સાંવરો કુંવર જેને ક્ષણના મધ્ય ભાગમાંથી ધનુષ્ય ભંગ થશે એની સાથે મારા લગ્ન થશે, પણ એના અનેક રૂપે મેં એને હૃદયમાં બેસાડ્યા છે, તો ધનુષ્ય એને હાથે જ તૂટે એમ ભવાનીને કહે. અહીંયા રુકમણી કહે છે, ગમે તે રીતે મહારાજ મને કૃષ્ણ મને મારું હરણ કરે, મને લઈ જાય. આમ સ્તુતિ કરીને પગથિયા ઉતરે, પણ હવે તો આઘાત લાગ્યો, હજી આવ્યા નહીં, હજી આવ્યા નહીં, એમ ત્રીજો પગથિયે જ પગ મૂક્યું તો ખુલ્લી તલવારે રહેનારા જે રક્ષણ કરનારા એ મૂર્છિત થયા, પડી ગયા. ભગવાનનો રથ પેલા મંદિરને દિવાલે આવી ગયો છે. મંદિર દરવાજે આવી ગયો છે અને ભગવાનને આદાન ભાવથી રુકમિણીને કહે છે, પોતાના રથમાં આરૂઢ કરી અને કહે છે, ભગવાન કૃષ્ણ મનુ અપહરણ કરે છે. આ રીતે પરમાત્માએ રુકમિણી અપહરણ કર્યા પછી માધવપુરને માંડવે, પછી તો ઘણી કથા છે, આપણે હવે પૂર્ણાવતી તરફ છીએ. આ બધા રુકમિણી દુર્યોધન આદિ બધા જ ભગવાનની પાછળ પણ બધાને પરાજિત કર્યા છે. રુકમિણીને રથ સાથે બાંધી દીધો છે, પણ ભગવાન કહે ને છોડો, આખર તો એની બેન ના મારી સાથે લગ્ન થવાના છે, છોડે છે. અને માધવપુરને માંડવે ભગવાન કૃષ્ણ અને રુકમિણીના એક જ લગ્ન થયા છે, બાકી 16108માં કોઈની સાથે લગ્ન નથી કર્યા. પણ માધવપુરને માંડવે મંત્રોની ધારા છૂટે છે, બ્રહ્મા આદિ દેવતાઓ આવ્યા છે, 4 ફેરાવિધિ સંપન્ન થયો છે, મણિઓના થામ લાગ્યા છે, અતિ દિવ્ય રમણીય સંગીત ચાલી રહ્યું છે. કામદેવ અને રતિ પણ આજે લગ્ન જોવા આવ્યા છે. ભગવાનના રૂપ સૌંદર્યને જોઈને આંખ તરાતી નથી, આવી દિવ્ય ભગવાનની ચરિત્રની અને રુકમિણી અને કૃષ્ણના લગ્ન વિધિ આજે બ્રહ્માજી કરાવી રહ્યા છે. એમાં પ્રથમ સોનાને બાજોઠ ઉપર હરિને આરૂઢ કર્યા છે. ચરિત્રના રૂપમાં ભગવાન આમ તો જીવ માત્રની હારે એને લગ્ન કરવા, પણ જે એનો બને ને એની સાથે લગ્ન કરે છે. 4 થાંભલા એવું છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. 4 ફેરા એવું છે, એ પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ. એમાં શીતળતાના પવનના સૂર રેલાય છે, ત્યાં તો સંગીતના સૂર રેલાય છે. પછી તો સોનાના બાજોટે બેળા છે ભગવાન કૃષ્ણનો સફેદ ઘેસ લઈ 5 રંગની ચુંદડી સાથે ગઠબંધન થઈ. 5 રંગની ચુંદડી એટલે શું? આખી કથા સાંભળો. 5 રંગ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ. રુકમણી કહે, આ મારા 5 વિષયને હું તમારી હારે બાંધી દઉં, મને બહુ હેરાન કરે છે, મને બહુ દુઃખ આપે છે. આપણે પણ જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદની એ 5 રંગની ચુંદડી, આની 5 વિષય હરીને આપી દે, એને હરી હરી લગ્ન કરે છે. 5 વિષયો હરિના ગઠબંધન થયું અને પછી 4 ફેરા વિધિ સંપન્ન થયો. પહેલો ફેરો આવ્યો માધવપુરને માંડવે, આ સોનાના દાન થયા. બીજો ફેરો આવ્યો ચાંદીના દાન થયા. ત્રીજો ફેરો આવ્યો નકશી શણગારી ગાયોના દાન થયા. ચોથો ફેરો હવે અહીંયા માતા પિતા હાજર નથી, પણ બ્રહ્માજી રુકમિણીનો હાથ લઈને કન્યાદાન કર્યો છે, કૃષ્ણના હાથમાં આપ્યો છે. આ રીતે માધવપુરને માંડવે માં રુકમિણીના લગ્ન થયા. આવો એક મહિને કે પેલું પેલું મંગળીયો પેલું પેલું
એક મિનિટ સંગીત વગર ગાઈએ, એક મહિના પહેલું પહેલું, હા એક મહિના આપણે તાલમાં મંગળિયું વરતાઈ રે પહેલું 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 મંગળિયું વરતાઈ રે પહેલું પહેલું અરે પહેલે મંગળ સોનાના દાન દેવાઈ રે પહેલે મંગળ હીરે બીજું બીજું મંગળિયું વરતાઈ રે બીજું બીજું બીજે મંગળ ચાંદીના દાન દેવાઈ રે બીજે મંગળ ચાંદીના દાન દેવાઈ રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાઈ રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાઈ રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાઈ રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવા ઈરે ચોથું ચોથું મંગળિયું વરતા ઈરે ચોથું ચોથું મંગળિયું વરત હા ચોથે મંગળ કન્યાના દાન દેવાય ચોથે મંગળ આ રીતે શ્રી માધવપુરને માંડવે માં રુકમિણી અને કૃષ્ણના લગ્ન મેં સંગીત વગર ઘણાની હોંશરીમાં આવી રીતે કથાઓ કરી છે વગર સંગીતે હાલે કે ન હાલે હાલે કારણ કે આમાં વધારે સમજાય બિલકુલ ઘોંઘાટ પણ સંગીત એ ભગવાન શંકરજીની 36 રાગ રાગિણી છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી સંગીત એ ભગવાનનું રૂપ છે સંગીતજ્ઞથી મનુષ્યને પરમાત્માનો માર્ગ મળી જાય સંગીત કોઈ સામાન્ય એટલે હું એમ નથી કહેતો પણ ઘણી વખત એવું હોય કે આજના કાળમાં સંગીતને લાવવું બહુ મુશ્કેલ છે કારણ કે એના ભાવ બહુ ઊંચા ગયા છે લાવવું કે હોંસરીની કથાવાળા હોય એ લોકો તો મને થોડું જાજુ આપે તો પૂરું થાય પણ પછી એમાં આપણે બોલાવવા જઈએ કે ભાઈ બેંજાવાળાને લાવીએ પેટીવાળાને લાવીએ તબલાવાળાને તો એના 10-10 હજાર રૂપિયા થાય એકના તો હોંસરીવાળો કરીએ કે નાનો માણસ હોય જેને ખાલી 10x12ની હોંસરીઓ એમાં મેં કથા કરી છે તો એમાં 30 હજાર ક્યાંથી કાઢે કથા તો સંગીતમાં કરો તો ઈ અને આમનમ કરો તો ઈ કારણ કે વાતો તો એ જ આવવાની છે પણ બેની કિંમત જરૂર છે સગવડતા હોય ભગવાને સંપદા આપ્યા વૈભવ આપ્યો હોય તો સંગીતની પણ જરૂર છે નકર આપણે હોંસરીમાં પણ આવી કથાઓ કરીએ છીએ અને સસ્તા નકર ભાગવતની કથાનું ઘણા લે ને ઘણા કુટુંબમાં મનમાં સંકલ્પ થઈ જાય કે અમે અમારા પૂર્વજોની ભાગવત પણ અહીંયા ભાગવત એમને થોડી થાય બીજે પૂછવા જાય ખબર પડે છક્કા ઢીલા થઈ જાય 2 વીઘા જમીન વેચવી પડે તમે જોયું ભાગવતની કથા 2-2 લાખ 2.5 લાખ તો કથા કેદારના ભાવ છે અત્યારે એને સાચવવા માટે ગાડી મૂકવી પડે 4 જણા હારે રાખવા પડે ઉનાળાની સિઝન હોય તો એસીનો રૂમ આપવો પડે એને સંતરા મોસંબી દ્રાક્ષ એ તો હવારે લખી દઈ તમને એ બધું લાવવું પડે અને એમાંય એના અનેક પ્રકારની બાબતો આપણે સોનાની ચેન કન્યાદાનમાં માંગે તો દેવી પડે સોનાની ચાંખડી મૂકવી પડે આ બધું કરવું પડે કૃષ્ણ જન્મ થાય ત્યારે આંગલા ટોપલા હાથે બધું લાવવું પડે અહીંયા તો કોઈ લાવ્યો નથી કારણ કે મેં કીધું નથી કીધું નથી કારણ કે તો સ્વભાવમાં નથી મારા પણ તમે જોતા તો હશો ને બીજે કથા જાઓ ને જોતા જોઈને ઘરઘરાવ કથા કરવી હોય ને તો 5-7 લાખ રૂપિયા જોઈએ પણ આ ભગવાનની કથા આનું કોઈ મૂલ નથી કેનાર જો ખરેખર
હકીકત વાસ્તવિક હોય અને કરનાર પણ ખરેખર ભગવાનની કથા સાંભળવા માટે, તો થોડામાં ઘણું થઈ જાય છે. કારણ કે આમાં ભગવાનનો સહયોગ મળે. જુઓ, આ આ કાર્યની પાછળ બાપા સીતારામ મંડળે ખાલી આમ વાત ચર્ચા કરી. બાપા સીતારામ મંડળ એમાં નગરુભાઈ છે, આ શિવાભાઈ છે, અમીરભાઈ છે, બે પાંચના નામ આવડે છે, પછીના નામ નથી. પણ એ પાંચ સાત જણે નક્કી કર્યું કે ભાઈ ભાગવતની કથા આપણે કરીએ. તો કરીએ પછી એને રસોડું પણ કરવું પડે, માંડવું કરવો પડે, આ બધું માઇક સેટ સંગીત બધું, તો પૈસા જોઈએ ને પૈસા. તો પછી હવે આવું મફત તો બધા કોણ આવે? થોડું થોડું તો આપવું જ પડે ને. આવો તો કઈ યોગા ને યોગ એવું હશે કે હું આલીદર કથા કરું ને, એમાં પેલો પ્રિન્સ છે ને અહીંયા તમારે ગામવાળો પ્રિન્સ બેન્જો વગાડે, એ મારી આર્યા હતો પ્રિન્સ હાથથી બધી. તો એના બાપુજી પણ હતા એક બે દિવસ, એટલે એણે વાત કરેલી હશે આ લોકોને, વિષ્ણુ બાપુને તેમ લાવો ને તો સસ્તામાં પતી જાય. તો મને આ લોકો યોગા ને યોગ પાછા મળ્યા. એટલે મને કે બાપુ પહેલી વાત છે બોલી કરીને લઈ જવા, નકર પછી પાછળ. તો મેં હાવ સસ્તામાં સસ્તું 11,000 કીધા મારા, હાવ સસ્તું 11,000 આપજો. તો એમાંથી નગરુભાઈ કે બાપુ થોડુંક ઓછું કરો, કીધું દહ. એમાંથી ઓછું કરે, હજી ઓછું કરો. તો મેં કીધું હવે કેમ ઓછું કરું? પણ કહેવાનો અર્થ એનો ભાવ પણ સાચો હતો કે અત્યારે અમારી પાસે કાંઈ નથી, વધશે તો કંઈક થોડુંક વધારે આપશું. પણ પછી મેં કીધું નો વધે તો તમે તારે કંઈ નહીં આપતા, પણ હવે 18 હેઠો ઉતરું તો મારે ઘેરે જઈને હું કેમ? કારણ કે ઘરના વાટ જોઈને બેઠા હોય કે એટલો બધો મોટો માંડવો છે તો કંઈક તો વધારે, બધા થોડા મારી જેવા ઘરમાં ભેગા હોય. એનું નામ તો સંસાર છે, એક વિચારને બધા ન હોય. ત્યાંથી તો ગાંઠી વાળી વાળીને પણ સમજાય, પણ બધું ભૂલાઈ જાય. આંગલા ટોપલાનું કરજો, આ કરજો, આપણે બધું ભૂલાઈ જાય. યાદ રહી તો થાય ને, યાદ રહેતો નથી. પણ એવું નહીં માનતા કે વિષ્ણુ બાપુ કોઈ અસંતોષ છે, સંતોષ પૂરેપૂરો છે. અને મને ખબર છે મને બહુ તમે રાજી કર્યો છે અને હું રાજી થઈને જાઉં છું. પણ સંતોષ જો આવી જાય તો બધું આવી જાય, અને સંતોષ ન થાય ને તો મેં તમને કીધું અગર તો પેલો નતો વાણિયો, કેટલી સંપદાનો માલિક, ચાર દીકરાની હાજરીમાં કે ચારે ચાર આજ એક કલાકનો હવે એને રહેવાનો અવસર છે. ડૉક્ટર કે આ એક કલાક જીવશે, હવે તમે જે પૂછવું એ પૂછી લો. તો ઓલે એનો બાપ કહેવા માંડ્યો મારા ચારે હાજર છે અહીંયા. તો કહે હા, તો પછી દુકાને કોણ છે? લ્યો, મરતી વેળાએ એને દુકાન યાદ આવી. સંતોષ વગરનું બધું કામ, જેને સંતોષ મળ્યો એની પાસે કંઈ ન હોય ને તોય એનો પરમ. કારણ કે એ દુકાને થોડું મળે, આનંદ મળે દુકાને, પ્રસન્નતા દુકાને મળે, દુકાને નથી મળતી. એ તો રામના ભજનમાં મળે છે. તો આજે છેલ્લો દિવસ છે અને અહીંયા માધવપુરમાં ભગવાન કૃષ્ણના ચરિત્રનું લગ્નવિધિ થયું. તમામ દેવી દેવતાઓ ધન્ય ધન્ય થયા. આ પ્રમાણે ભગવાને સત્યભામા, રુકમિણી, રાધાજી બધાની સાથે 16,108 રાણીને સાથે ભગવાનને લગ્ન વિધિથી નહીં પણ આમ જોડાણા છે. પણ કૃષ્ણ બ્રહ્મચારી કહેવાના કારણ કે કોઈનો સ્પર્શ નથી કર્યો એણે, કોઈને આઈડિયા નથી. પણ એમાં એવું છે કે એવું મેં સાંભળ્યું છે, ભાગવતજીમાં તો નથી, પણ ભગવાન કૃષ્ણ ગોપીઓને, વ્રજાંગનાને, દુર્વાસા ઋષિને ત્યાં પ્રસાદ એટલે ઉપવાસ છોડાવવા માટે ફળફૂલ લઈ અને એને જમાડવા માટે મોકલે છે દુર્વાસા ઋષિને ત્યાં. પણ રસ્તામાં એવું છે કે યમુના બે કાંઠે પૂર આવ્યું, જવું કે સામે કિનારે દુર્વાસા બે, તો એટલી બધી યમુના બેફાટ પૂર થઈ રહ્યું છે. વસુંધરી જેમ બે કાંઠે આવે એમ યમુના બે કાંઠે. એટલે ગોપીઓ પાછી આવી કૃષ્ણ મહારાજ, તમે મને આદેશ કરો છો કે દુર્વાસાને જમાડતા આવો, પણ યમુના મહારાણીમાં એટલું બધું પાણી છે અમે કેમ જઈએ? તો કે જાઓ તમે એને કહેજો કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય ને તો રસ્તો આપી દે. અને બધી જ ગોપીઓ એક સાથે બોલી કે અમારો જે કૃષ્ણ છે ખરેખર બાળ બ્રહ્મચારી હોય ને તો આ યમુનામાં અમને, યમુનામાં એ રસ્તો આપી દીધો છે. ગોપીઓ સામે કિનારે ગઈ છે અને જે કાંઈ હતું એ બધું જ ભોજન દુર્વાસા જમી લીધા. અને પાછી જ્યાં ગોપી આવી પાછું પૂર આવ્યું,
તો દુર્વાસાને જેને કહે છે, હવે અમે કેમ સામે કિનારે જઈએ? કે તમે કહેજો કે દુર્વાસા કાયમ ઉપવાસી હોય તો રસ્તો દઈ દે. અને શંકા થઈ, આ તો બધું ખાઈ ગયો છે અને ઉપવાસની વાત કરે છે. કૃષ્ણને 12,000 દીકરા છે અને કહે છે હું બ્રહ્મચારી. 12,000 દીકરા છે કૃષ્ણના વાલે કહે છે. પ્રધુમન તો સ્વયં કામદેવ બની ભગવાનને ઘેર દીકરો બનીને આવ્યો છે. એવા 12,000 છોકરા અને છતાંય બ્રહ્મચારીનો અર્થ એવો થાય કે કૃષ્ણ કંઈ કરતો નથી, બધું થઈ રહ્યું છે. જેને અકૃતત્વ પદ કહેવાય. આપણે પણ, આપણે કંઈ કરતા નથી પણ આપણે માથા ઉપર લઈ લઈએ છીએ. બસમાં એક શરાબનો ડબ્બો લઈ, પેલું કેન લઈને કોઈ ચડી જાય ગઢડાથી શરાબ દારૂ, અને પછી બસને ચેકિંગ થાય, અને પછી કેનની સાથે માણસ બેઠો હોય એને કહે ભાઈ આ કોનું છે? જો માલિક બની જાય ને તો એને જેલના હરિયા ગણવા પડે. પણ એ એમ કે ને મને ખબર નથી, એનો કોઈ માલિક નહીં, તો એ ડબલું કદાચ જાય પણ કોઈને કાંઈ થાય. કેમ કે માલિક તો હોવો જોઈએ ને. એમ કોઈ પણ કર્મ કરીએ અને હરિને સમર્પિત થઈ જઈએ તો કોઈ કર્મ અડે નહીં. પણ એ સ્થિતિએ પહોંચીએ ત્યારે જ્યારે કૃષ્ણ હરપળ યાદ રહે ત્યારે. અકૃતત્વ પદ કહેવાય છે, જે અકર્તા કહેવાય, જેનું કોઈ કરતા લાગતું નથી. એવું એક પદ છે કૃષ્ણનું કે જ્યાં આપણે કંઈ જોઈએ તો આપણે જોતા નથી કૃષ્ણ જોવે, ખાય તો આપણે નથી ખાતા કૃષ્ણ ખાય, હાલીએ તો આપણે નથી હાલતા કૃષ્ણ હાલે. બધા ઇન્દ્રિયોના સુખ મારા નથી, કૃષ્ણના કોઈ કર્મ નહીં. પણ એટલી હદે આપણે ક્યાં ભજન કરીએ છીએ? આપણે તો સંસારને જુદું જુદું રૂપમાં જોઈએ છીએ. આ રીતે ભગવાનના માધવપુરમાં શ્રી કૃષ્ણના લગ્ન થયા. અને પછી આગળ જતા કહે છે જરાસન એ કંસનું સસુર છે અને 17 વખત ચડાઈ કરી, 18મી વખત ચડાઈ કરી ત્યારે પાંડવોનો ભાઈ ભીમસેન એનું યુદ્ધ થયું. ભીમસેન જરાસનને મારવું બહુ મુશ્કેલ, અને ભગવાને સંકેત કર્યો, જરાસનને પછાડ્યો છે અને સંકેત કર્યો પીપળાના પાનને લઈને બે આમ. એટલે કૃષ્ણ કહે છે એના બે પગ પકડીને ચીરી ના, આમ બે પકડે જેમ ચીરીને લઈને ઘા કરી અને વચ્ચે એક શિવલિંગ બનાવી દે ધૂળની, પછી ભેગી નહીં થઈ શકે. કારણ કે જરાસનનો જે અંગ કાપે ને પગ ચોંટી જાય, પગ કાપે તો પાગો પગ ચોંટી જાય. એટલે ભગવાન સંકેત, ભગવાન લીલા કરે છે તો અંતર્યામ ધારે તો બધું શૂન્ય કરી નાખે એક મિનિટમાં બધું, કારણ કે એમાંથી નીકળેલું છે ને એમાં સમાઈ જાય છે. એ ખાલી લીલા કરે છે. ભીમને થોડો પહોંચી શકે, પણ ભગવાન કૃષ્ણ ભીમસેનને જરાસનના યુદ્ધમાં સંકેત કરે છે કે એમ નહીં મરે, આમ 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 બે ફાડા કરી નાખે પાછા ભેગા થઈ જાય, માથું ઉતારી લે માથું પાછું ભેગું થઈ જાય, પગ કાપી નાખે પગ પાછા ભેગા થઈ જાય. અને કેમ ભગવાન કૃષ્ણ સંકેત કરે છે કે ભીમ એને બે ચીર કરીને આમ ફેંકી દે અને વચ્ચે એક ધૂળની શિવલિંગ બનાવી દે, પછી ભેગા નહીં થઈ શકે. આમ બે ચીર કરીને આમ ફયા છે, વચ્ચે શિવલિંગ બની છે. આ પ્રમાણે દુર્યોધન જરાસંધનું નિધન થયું, આ પ્રમાણે જરાસંધનો પણ મૃત્યુ થયો. હવે ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ કાર્ય ક્ષેત્ર પૂરા કરતા કરતા આમાં એક સુદામાના ચરિત્રનો મહિમા આવે છે શ્રીમદ ભાગવતમાં. તો હવે આપણે સુદામા ચરિત્રનો થોડોક મહિમા ગાઈએ, બાકી તો બધું થોડું થોડું ગાઈને ભગવાનને, કારણ કે 7 દિવસમાં પૂરું થાય નહીં. આના માટે તો મને એમ લાગે સતયુગ ત્રેતા દ્વાપર કળયુગ 4 યુગની એક ચોકડી. એક યુગના કેટલા વર્ષ ખબર? આપણા કળયુગના 32,67,000 વર્ષ છે ખાલી કળયુગના, અને એની કરતા ડબલ દ્વાપરના, એની કરતા ડબલ ત્રેતાના, એની કરતા ડબલ સતયુગના. એ 4 ભેગા થાય ને ત્યારે એક ચોકડી થાય. આવી એક ચોકડી નહીં, આવી હજારો ચોકડી ગાયા કરો ને તોય ન ખૂટ્યા, એવું આ શાસ્ત્ર છે, ન કોઈ અંત છે. પણ હવે આપણે તો સમયની મર્યાદામાં આવ્યા છીએ ને, સમયની મર્યાદા મને હકેલવું જ પડે, કારણ કે આપણે બધા સંસારી છીએ. આ બધા જ કાર્યક્રમને વિધિવત આપણે, છતાંય અડધો પોણો કલાક કલાક આ છેલ્લો દિવસ વધારે થાય તો વાંધો નહીં, છેલ્લો દિવસ છે. આ પ્રમાણે સુદામાનું ચરિત્ર આવે છે. સુદામાની પત્ની એક દિવસ સુદામાને કહે છે, સાંદિપિની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા બે ભણ્યા છે. એક દિવસ અભ્યાસ પૂરો થતા ભગવાનને કંઈ ભણવાનું હોય પણ ભણવા ગયા, શું કામ ગયા? દુનિયાને બતાવ્યું છે કે ગુરુને ત્યાં જઈને વિદ્યાર્થીને કેમ રહેવાય
એનું દર્શન કરાવ્યું છે. પણ વિદ્યા પૂરી થઈ અને સુદામ એનો મિત્ર છે, એને રજા માંગી સાંદિપિની ગુરુ તરીકે અભ્યાસમાંથી ગુરુકુળમાંથી ઘરે જાય છે ત્યારે સુદામો પગે લાગે છે અને સાંદિપિની ઋષિ કહે, બેટા મારી આપેલી વિદ્યાને ઉજાગર તો કરીશ ને, લોકોને વહેંચીશ ને, લોકોનું કલ્યાણ કરીશ ને, મારા શબ્દ મેં તને આપ્યા નથી, પૈસા નહીં લે ને બહુ, એમ કીધું સુદામાને. તો એને વહેંચીને પૈસા તો નહીં લે ને લોકો પાસેથી, આ મેં આપેલી વિદ્યાને પૈસાથી તો નહીં વહેંચ ને. અરે સુદામાના હૃદયમાં ભગવાન આવ્યા છે અને સુદામા કહે, હું મરીશ તો એ માંગીશ નહીં, ઘરે ઘરે જઈશ, તમારી વાતો કરીશ, લોકોના કલ્યાણની વાત કરી, મરીશ તો એ માંગીશ. આવો આપણે ચા પાણી પીને પૂછ્યા કરું છું. બોલો રામચંદ્ર ભગવાન, ભાગવત ભગવાનની. હવે બધાને એક મારી સૂચના છે કે તમે દરેક વ્યક્તિ અહીં પગે લાગવાની પહોંચી શકો, બરાબર. અને આજે મરું પણ માગું નહીં, આપણા ધન કે કાસ, પરમારથના કારણે મને માગતો ન આવેલા. આપણે એક બેન, જોકે રાણુબેનને જ આપણે વિનંતી કરીએ કે રાણુબેન ઊભો થાવ અને જોડી લઈ, અને જે જોડીની અંદર થાય એ આપણે બાપુને અર્પણ કરવાનું છે. મેં આગળ કીધું ને કે મરું પણ માગું નહીં, આપણા તન કે કાદ, પરમારથને કારણે મને માગતા ન આવેલા. એનું કારણ છે કે કોઈ વસ્તુ મફત સંભળાતું નથી. એટલી વિનંતી કરું છું કે જે અથાશક્તિ પાંચ પછી હો, જે તમને આપ્યું હોય એ એક જોડી લઈ અને રાણુબેન ઉભા થાય અને બધાય. જોકે રાણુબેન મહેમાન છે પણ છતાંય મારે કેવું પડે, હું બેનનું નામ મને એકનું આવડે છે, બરાબર. બોલો રામચંદ્ર ભગવાન કી, બે હાથ ઉંચા કરીને બોલો રામચંદ્ર ભગવાન કી. એટલે વડીલોને પણ આ ફરજમાં આવે છે, મારવાળા વડીલોને પણ આ ફરજમાં આવે છે. હા બેન, જોકે બધાને પ્રસાદી લઈને જવાનું છે, કોઈ પ્રસાદી લીધા વગર જતા નહીં. બાપા સીતારામ ગ્રુપવાળાએ કીધું કોઈ પ્રસાદી લીધા વગેરે અહીંથી જતા નહીં. અને અત્યારે આપણે કથા વિરામ પામશે અને એ પછી પોથી અમીરભાઈ ભાઈભાઈ આહિરને ત્યાં જવાના, પછી શિવાભાઈ ઝાલા અને નગરુભાઈ જાદવ, અને જે ભાઈઓને ઈચ્છા હોય ભગવાનની પધરામણી કરવા માટે તો અહીં આવીને જરાક કહી જાજો. ભાગવત ભગવાનની ઘેરે જે લઈ જવા હોય તો ગમે તે ભાઈઓ આવે અને જરાક અમને સૂચના આપશું. અને એક આપણે બાપા સીતારામની ધૂન બોલાવી અને પછી બાપુને વિનંતી કરીએ કથાને આગળ વધારે. પ્રેમથી ધૂન બોલજો, કારણ કે આપણે બાપાને યાદ કરીએ છીએ પણ ધૂનમાં આજે બધાને યાદ કરવાના છે. બાપા રામ સીતારામ, સીતારામ દે સીતારામ, બધાય બોલો, એવું લાગે તો ઉભા થઈ જાવ ખરી. બાપા રામ સીતારામ, સીતારામ દે સીતારામ, બાપા રામ સીતારામ, રામ રામ હરે હરે, બાપા રામ સીતારામ, સીતારામ દે સીતારામ, બાપા રામ સીતારામ, રામ રામ હરે હરે, બાપા રામ સીતારામ, રામ રામ હરે હરે. બધા પ્રેમથી જાય બોલો, બાપા રામ સીતારામ, સીતારામ દે સીતારામ,
गुरुदेव तमारी जय जय हो। बापा बजरंग तमारी जय जय हो। हो बापा राम सीताराम सीताराम दे सीताराम। बापा राम सीताराम सीताराम दे सीताराम। बापा राम सीताराम सीताराम दे सीताराम। बापा राम सीताराम राम राम हरे हरे। बापा राम सीताराम राम राम हरे हरे। बापा राम सीताराम सीताराम दे सीताराम। आप ढूली साबुन आप ढूली साबुन। बापा राम सीताराम सीताराम दे सीताराम। बापा राम सीताराम सीताराम दे सीताराम। जगदम्बा तमारी जय जय हो। जगदम्बा तमारी जय जय हो। मां खोलल तमारी जय जय हो। बापा राम सीताराम सीताराम दे सीताराम। रामा पीर तमारी जय जय हो। रामा पीर तमारी जय जय हो। बापा बजरंग तमारी जय जय हो। बापा बजरंग तुम्हारी जय जय हो। हो बापा राम सीताराम सीताराम दे सीताराम। हे बापा राम सीताराम राम राम हरे हरे। हे बापा राम सीताराम राम राम हरे हरे। बापा राम सीताराम सीताराम दे सीताराम। बापा राम सीताराम सीताराम दे सीताराम। ये बापा राम सीताराम सीताराम सीताराम। ये बापा राम सीताराम सीताराम सीताराम। हे बापा राम सीताराम सीताराम दे सीताराम। बापा राम सीताराम सीताराम दे सीताराम। हे बापा राम सीताराम सीताराम दे सीताराम। बापा बजरंग तुम्हारी जय जय हो। बापा बजरंग तमारी जय जय हो। बापा बजरंग तमारी जय जय हो। बापा राम सीताराम सीताराम। नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। बोलो बजरंग दास बापानी रामचंद्र भगवान की। भागवत भगवान की। भगवान भागवत भगवान भागवत भगवान भागवत भगवान। अने भागवत भगवान ने भद्रामणी अमरपुरी बापू घेरे जाओ थवानी छे।
અને ભાગવત ભગવાનની પધરામણી કનુભાઈ બારિયાને ત્યાં પણ કરવાની છે. બોલ રામચંદ્ર ભગવાન. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડો રહ્યો. તમે ભાવે ભજી લો ભગવાન, કઈક આત્માનું કરજો કલ્યાણ. જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું એણે દીધેલ કોલ કેમ ભૂલી ગયા. જૂઠી માયાને સુદામા ચરિત્રનો મહિમા સમજાવ્યો.
ભાગવતજીમાં છેલ્લે સુદામા ચરિત્ર આવે છે. સાંદિપિની ઋષિના આશ્રમમાં કૃષ્ણ ભગવાન બાળપણમાં અને સુદામ પણ ગોપવૃંદો બધા ભણવા જાય છે. ગ્રહણ જેમ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વશિષ્ઠ ભગવાનને ત્યાં ભણવા ગયા, એવી રીતે અહીંયા ભગવાન કૃષ્ણ ગોપવૃંદોની સાથે સાંદિપિની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા છે. ભગવાનને ભણવાનું હોય એ શું ભણે, જેણે જગત બનાવ્યું હોય પણ દુનિયાને બતાવવા માટે કે ગુરુને ત્યાં સેવક કેવો હોય એ સમજાવવા માટે ભગવાન. પણ જ્યારે અભ્યાસ પૂરો થયો પછી વિદાય લે છે. સુદામ આદિ એમ કહે છે કે હું તમે મને આપેલી વિદ્યા જે છે ગુરુ વિદ્યા એને હું વેચીશ નહીં, પૈસાથી હું એનું મૂલ નહીં લઉં, ઘરે ઘરે ગામડે ગામડે જઈને ભગવાનની કથા કરીશ, મરીશ પણ માંગીશ નહીં. સુદામા મરી જવું પણ માંગું નહીં. હિબકી આવી ગઈ છે પેલા સાંદિપીને કે ભાઈ તારા જીવનમાં ગ્રસ્થાશ્રમ આવશે તો શું કરીશ, ગમે તે થાય, લગ્ન થાય કે ન થાય, હું બ્રાહ્મણનો દીકરો અને એમાં હું મારા ગુરુને ત્યાં ભણ્યો છું અને મારા ભણતરની વિદ્યા હા એની મેળાઈ કોઈ આપે તો લઈશ પણ હું માંગીશ નહીં, આવું સુદામા બોલ્યા છે. અને પછી કૃષ્ણ પણ બોલ્યા છે. કૃષ્ણ જ્યારે વળાવે છે સાંદિપીને કહે મહારાજ હું તમને દક્ષિણામાં બીજું તો શું આપો, પડેલાને ઊભા કરીશ, યજ્ઞોને પાવન કરીશ, ધરતીને અવળવી કરીશ, ગાયોની કતલ અટકાવીશ, દેવતાઓને રાજી કરીશ, સાધુ સંતોનું તર્પણ કરીશ. કૃષ્ણના શબ્દો જ્યારે સાંદિપીની સાંભળી ગયા તો ખંભા પર હાથ મૂક્યો, ધન્ય હો કૃષ્ણ. અહીંયા સુદામાએ માંગવાનું વ્રત લીધું, ન માંગવાનું, માગવાનું નહીં, એની મેળાઈ આપે તો લેવાનું. પણ હવે ભગવાને થોડી કસોટી કરી સુદામા ઉપર. ભગવાન કસોટી કરે, દરેકની કરે, કારણ કે જ્યાં સુધી માટલું પાકે નહીં ને ત્યાં સુધી એમાં પાણી રહે નહીં. પાણી તમને કહું ગારાના માટલાને ભઠ્ઠીમાં નાખવું પડે, જે માટલું પાકે નહીં ને એમાંથી પાણી જતું રહે. એટલે દેહરૂપી આ મારો તમારો પિંડ છે એને પકવવા માટે થોડુંક દુઃખ આપે, થોડુંક વેદના આપે, શું કામ પોતાની પાસે લઈ જવા માટે. એટલે જ કુંતા કહે મહારાજ તમે અમને લાખાગ્રહમાં હળગાવવાના દુર્યોધને પ્રયાસ કર્યા, અમારા દીકરાને જુગાર ન માંડ્યા, અમારા દીકરાને અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું, મારે મારી પુત્ર વધુની સાડીઓ ખેંચાણી, પણ અમને તો એમાં જરાય ખબર ન પડી કેમ કે તમે અમારી હાર્યા હતા. ભક્તોને દુઃખ પડે છે ને એ ભગવાન અંદરથી એને દેખાવા નથી દેતા, આપણને દેખાય. નરસિંહ મહેતાને કોઈ પૂછે કે ભાઈ તમને તો બહુ દુઃખ, નરસિંહ મહેતા કે મને ખબર જ નથી, કારણ કે દુઃખ મને અડતું જ નથી. આ પ્રમાણે સુદામાની પરીક્ષા થાય. શું પરીક્ષા થાય છે કે સુદામાના લગ્ન થયા અને પેલા કૃષ્ણના તો લગ્ન થયા 16108 એ પણ ગ્રસ્ત, પણ પછી બન્યું એવું કે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ બન્યા, 16108 રાણીનો પતિ બન્યો. સોનાની નગરી, સોનાના ઈંડોળા, સોનાની ખાટો, અક્રૂર વધવ નારદ ગરુડ સેવા કરે છે રાજા. અને હવે સુદામાની દશા આ બાજુ એવી થઈ એના લગ્ન થયા, પણ ત્રણ દિવસથી છોકરા ભૂખ્યા રહી ગયા. એક બાજુ સુદામા માગ્યા નહીં અને માગ્યા વગેરા દુનિયા કોઈ દે નહીં, ભગવાનની પરીક્ષા કરી. એમાં એક દિવસ એની પત્ની કહેવા લાગી કે પતિદેવ હું ક્યાં કહું છું કે તમે માગો પણ આ છોકરા 3 દિવસથી ભૂખ્યા છે, હું તમારો નિયમ તોડવા નથી કહેતી, પણ તમે એટલી એટલી મહેનત કરો છો, લોકોને સમજાવો છો ભગવાનની કથા, એની ફરજમાં નથી આવતું, તમને કંઈક આપણું ઘર ચાલે એટલું આપે. સુદામા કે તું એવું તો બોલતી જ નહીં, મેં નિયમ લીધો છે મારા ગુરુને ત્યાં મરીશ તરી માંગી. અને એની પત્નીને કહે તને ખબર છે આપણી પરીક્ષા ચાલે છે, પાસ થવું છે ને તારે, પરીક્ષા ચાલે છે. સુદામાની પત્નીએ યુક્તિ કરી કે આમ તો મારો પતિ નહીં માગે, પણ કહે છે તમે જ્યારે અમારા સાથે લગ્ન થયા ને તો પહેલી જ રાતે તમે મને એક વાત કીધી હતી એ હું તમને યાદ કરાવું. સુદામા ભૂલી ગયા છે, હા કરાવો.
તમે મને એમ કીધું હતું કે નાનપણમાં કૃષ્ણની હારે હું બહુ રમ્યો, અમે હારે ભણવા ગયા. હા, તમે બધી આવી વાત તો મને કરતા હતા. અને પછી કૃષ્ણએ નિયમ લીધો કે ભાઈ સાધુનું, બ્રાહ્મણોનું, ગાયોનું, તેમની શિરા યજ્ઞોનું તર્પણ કરીશ, પણ એ તો જો સોનાની નગરીનો માલિક બની અને પેક થઈ ગયો છે, કાંઈ કરતો નથી. અને તમે તો ગામડે ગામડે ભગવાનની વાતો તમે તો કરો છો, એ કંઈ નથી. તો તમે મોટા છો, એ નાનો છે, તો એ નાતે પણ તમારે એને કહેવું જોઈએ કે ભાઈ તે પણ નિયમ લીધું હતું સાધુને તર્પણ કરવાનું, ગાયોની કતલ અટકાવવાનું, ધીમરી શિરા યજ્ઞોને પાછા પાવન કરવા માટે, ધરતી અળી કરવા માટે. તમે મોટા છો એને શિખામણ આપો ને. સુદામો આબાને તૈયાર થઈ ગયા. હા, એમ કહેતી હોય તો હું જાઉં, પણ એમ નમ કેમ જાઉં, હું મોટો છું, એ નાનો છે. એમ કહેશે કે મારા ભાભીએ મારા માટે કંઈ મોકલ્યું તો હું શું મોટું બતાવીશ. એટલે કહે છે બાજુમાંથી ત્રણ મુઠ્ઠી તાંદુળ માંગો, એની પત્ની માંગવા જાય છે, ત્રણ મુઠ્ઠી તાંદુળ લઈ અને મેલી ચીંદડીએ બાંધીને સુદામાને કહે છે, લો કૃષ્ણ જે છે ને એ કંઈ પદાર્થ નથી જોતો, પ્રેમ જોવે છે. આ તમારી ત્રણ મુઠ્ઠી તાંદુળ એ જરૂર ખાશે, તમે લઈ જાઓ. હવે સુદામા ત્રણ મુઠ્ઠી તાંદુળ લઈ અને પોરબંદરને રસ્તેથી દ્વારકા જાય છે. વચ્ચે ગોદાવરી નદી આવે છે. ગોદાવરી નદીમાં સુદામા સ્નાન કરે, પૂજા કરે, અર્ચન કરે, ભગવાનની સ્તુતિ કરે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને પછી ચોથે દિવસે, ત્રીજે દિવસે પહોંચે છે દ્વારકા. પણ હવે દ્વારકા જાય તો સુદામાની દશા જોઈને બધા સુદામાની મશ્કરી કરે, કારણ કે પગમાં પગરખા નથી, અંગે અંગરખું નથી. દરવાજે જઈને સુદામા પૂછે છે, કૃષ્ણ મારો ભેરું છે એને કોને, કે પોરબંદરથી સુદામા મળવા આવ્યો. દરવાણી આમ જોવે છે તો અંગે અંગરખું નહીં, પગમાં પગરખા નહીં, ધક્કો માર્યો, તારી જવાની સાથે. મારા કૃષ્ણને તું એમ કહે છે કે તારો ભેરું છે, ભાગ, ધક્કો માર્યો છે. આ દુનિયા એવી છે કે ઉઘાડા પગવાળાને કોઈ આશ્રય નથી આપતા. ઈશ્વરે આ બધી એવી કેવી લીલા કરી છે. અને જે ચળકાટ મારતું હોય એને આપણે તરત વધાવી લઈએ છીએ. જેના માભા, આપણે બધા માભાને આધીન છીએ, માભાવાળાને આપણે તરત પડી જઈએ છીએ પગમાં. પણ જેનો કોઈ માભો નથી હોતો એને ઓળખવો બહુ મુશ્કેલ છે. ધક્કો માર્યો, એ ધક્કો એને નથી લાગ્યો, સુદામાને નથી લાગ્યો, હિંડોળાના કડા મીંડા કકડાટી બોલવા, કૃષ્ણના અહીંયામાં ધ્રુજારી આવી ગઈ. પરીક્ષા કરે છે રાજાજી. રુકમિણી પૂછે, મહારાજ હિંડોળો કેમ મળે છે? કૃષ્ણ શું જવાબ આપે? બીજે દરવાજે ગયો સુદામ, ત્યાંથી ધક્કો. ત્રીજે દરવાજે ગયો, ત્યાંથી ધક્કો. ચોથે દરવાજે ધક્કો, ચારે દરવાજે ધક્કો. સુદામાને થયું કઈ વાંધો નહીં. દ્વારકાને જાપે જાડવાને છાંયે યાદ કરે, ગોપાલ તું મારા ચણા ખાઈ જતો, આપણે લાકડા કાપવા ગુરુને ત્યાં જતા તો મારા ઢેબરા ખાઈ જતો, મારી સ્મશ્કરી કરતો. આજે તને એટલું બધું મળ્યું છે તો તારા માણસો મને અંદર નથી આવવા દેતા. હું ક્યાં માંગવા આવ્યો છું? મારે તારું કંઈ નથી જોઈતું, પણ હું તને મળવા આવ્યો છું. અને એક તારા ભાભીએ કંઈ આપ્યું છે એવો સંદેશ લઈને આવ્યો છું, માંગવા નથી આવ્યો. આમ જે આંખમાંથી અશ્રુ પડ્યું ત્યાં તો ગિરિરાજ શિખર મીંડું હલવા. ભગવાને તુરંત પ્રેરણા કરી. દરવાણી હતા ને, જે દરવાણી ધક્કા મારેલા એના હૃદયમાં પ્રેરણા મૂકી ભગવાને. ભગવાન જ બધું કરે છે, દયા મૂકી. અને પેરેગર દોડતો દોડતો સુદામાને કહે છે, મહારાજ માફ કરજો, મેં તમને ધક્કો માર્યો, પણ અહીંયા ઉભા રહો દરવાજે, હું પૂછી લઉં. કૃષ્ણ કહી કઈ વાંધો નહીં. સુદામ ઉભો છે, કૃષ્ણ ભગવાન અટારી પર સોનાને હિંડોળે ઉચકે છે. અક્રૂરને ઉદ્ધવજી આમ સમજ ઢોળે છે. રાધાને રુક્ષ્મણજી હિંચકાવે છે. કૃષ્ણ એ જ સમય સોનાના સોપાન છે, એક એક પગથી સોના. એક એક પગથિયું સોનાનું છે. પગથિયા સોનાના ચડતા ચડતા સુદામાને થયું કે હું શું કહવાનું, સોના ચારે બાજુ સોના. સમર ઢોળાઈ ગયા.
સોનાના ઈંડાળો છે, ધૌજી સ્તવટ હોય, રુકમિણી ને રાધાજી હિંચકો નાખે છે. એમાં સુદામાને આગળ જઈને પેલો પેરેગર બોલ્યો, શું બોલ્યો? મહારાજ જય જીવ હો, જય જીવ હો. કૃષ્ણ કહે શું છે? કહે કહો. દરવાજે એક દુબળો બ્રાહ્મણ આવ્યો છે, શરીર વણાઈ ગયું છે, આંખમાં તેજ બહુ છે. એમ કે છે કે તમારો રાજા કૃષ્ણ મારો ભેરો છે. કૃષ્ણ તો સાંભળી ગયા, કૃષ્ણ એટલું તો સાંભળી ગયા, પણ પેલો બોલવા ગયો ભગવાન, કહે ગામ કઈ કરું, નામ ટામ કયા? કયા છે? મારું ગામ પોરબંદર ને. સદામ શબ્દ સાંભળતા ભગવાનની પિતાંબરી પડી ગઈ, મુકુટ પડી ગઈ, મોરલી પડી ગઈ, ચાકડી પડી ગઈ, અને છલાંગો મારતા મારતા દોડવા લાગ્યા. ક્રૂર ઓદવ નારદ ગરુડ, આજે શું થયું, શું થયું? સુદામની વાત સાંભળતા આજ જાણે ત્રણ લોકનો અધિપતિ ધ્રુજતો ધ્રુજતો દોડે છે. ક્રૂર ઓદવ કે આજ મહારાજને શું થયું, શું થયું? ત્યાં તો પેલો સુદામને જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને સાતી સરસો ચાંપે છે. એટલું જ નહીં, આકાશના દેવતાઓએ ફૂલો વૃષ્ટિ કરી છે. ક્યાં સુદામને, ક્યાં ત્રણ લોકોને. કૈલાસના શિખર ઉપર ભગવાન શંકરજીએ ડમરુનાદ કર્યું છે. અતિ આનંદ, 16,108 રાણીની લાઈન લાગી છે. એક મિનિટ માટે સુદામા કઈ બોલી શકતા નથી, મૌન થઈ. અને હકીકત છે, બંગલા વાળાને ઘરે કોઈ ઝૂંપડા વાળો જાય થોડો બોલી કે મોટા બંધ થઈ જાય. આપણે બહુ પૈસાદારને ઘરે જઈએ ને તો આપણે એની વસ્તુ નહીં, આપણે અડતા મન ન થાય, ક્યાંનું કંઈક થઈ જશે. તો ગરીબ માણસ મોટે બંગલે મોટું નથી કાઢી શકતો, એમ સુદામા કંઈ બોલી નથી શકતો, પણ ભગવાન બહુ બોલે છે. એ ગોપીઓ એ વૃદ્ધાંગના એ કરું એવું તો એના હૃદય અમારું ભેરું છે, અમારું ભેરું પગે લાગુ. અધવજી, અક્રૂર, નારદ, ગરુડ બધા પગે લાગે સુદામા. એટલું જ નહીં, ગોપીઓને કહે છે પગે લાગી તમારે અખંડ સૌભાગ્યવતી બની જાઓ, આવો બ્રાહ્મણ મળો, ધરતી પર બહુ મુશ્કેલ છે, પગે લાગો. અને એક પછી એક આદેશ થયો, રુકમણી, રાધા, સત્યભામા આદિ આદિ પગે લાગે. સુદામા માથા પર હાથ મૂકીને કહે અખંડ સૌભાગ્યવતી. પણ આ તો 16,108 એટલે સુદામાને પછી નતું બોલવું તે બોલવું પડ્યું. મહારાજ તમારે રાણીઓ કેટલી છે? મારે તો તને ખબર નહીં, મારે 16,108 રાણી છે. હવે સુદામા કહે છે 16,108 રાણીને હું, એ મને પગે લાગે ને હું એને આશીર્વાદ આપું તો 6 મહિના લાગે. મને લાગી છે બહુ બોલ્યા 6 મહિના, કારણ કે 16,000 નો એક એક ને ક્યારે વારો. એની કરતા એક કામ કરું, સુદામા કહે શું? કૃષ્ણને કહે તમે મને પગે લાગો ને એટલે હું તમારા મસ્તક ઉપર હાથ મૂકું એટલે બધાને આશીર્વાદ લાગી જાય, કારણ કે બધાનું જોડાણ તમારી સાથે. સુદામાની વાત સાંભળીને ભગવાન કૃષ્ણ પ્રસન્ન ચિત્તે અને કૃષ્ણને દંડવત કર્યા છે. સુદામાએ કૃષ્ણ ઉપર હાથ મૂક્યો અને બધી રાણીઓને આશીર્વાદ લાગી ગયા. આ પછી ભગવાન કૃષ્ણ સત્યભામા, રુકમિણીને રાધાને કહે સોનાની પાલખી મંગાવો. અને પાલખીમાં કહે છે સુદામાને બોહા બેહાડે છે એક પાલખીનો ઉદ્ધવજીને ખંભે નાખ્યો છે. એક અક્રૂરને ભગવાન પાછળ પાછળ જાય છે. બધી રાણીઓ એમાં સુદામા મેલી ચુંદડી ચીંદડી જે લઈને આવ્યા હતા, પહેર્યા હતા પગરકા, એ કપડાં. આવી પરિસ્થિતિના જે સુદામા છે એને અંગોળ કરાવે છે. કોણ કરાવે છે અંગોળ? 8 રાણીઓ એને નવરાવે. જેમ ગોપીચંદ રાજાને એની એની મહારાણીઓ નવરાવે, સુદામાને અષ્ટપટરાણી એના પાવલા પખાવે, નવરાવે છે સુદામા. અષ્ટપટરાણી જનમ